બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામના યુવાનોમાં અનોખો પ્રકૃતિ પ્રેમ કાયમ માટે જોવા મળ્યો છે વન વિભાગ દ્વારા છવ્વીસ સપ્ટેમ્બરના રોજ કોનો કાપર્સ વૃક્ષ પર્યાવરણને નુકસાનકારક હોવાથી તેનો ઉછેર ન કરવા પરિપત્ર કરાયો હતો જેને ધ્યાનમાં લઈને ડાલવાણના યુવાનો દ્વારા બીજા દિવસ એટલે કે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગામમાં આવેલા એકસો ને ત્રણ જેટલા કોનો કાપર્સના વૃક્ષો નીકાળી દઈ એક દિવસે મોડી રાત સુધી અન્ય એકસો ને દસ જેટલા નવા વૃક્ષો વાવી દઈ અનોખો પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એક ગામ એવું પણ છે કે જેણે હંમેશા પ્રેરણાદાયી કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરી છે આ ગામનું નામ છે ડાલવાણા આ ગામના યુવાનો વડીલો દાતાઓ ભેગા મળી ગામના વિકાસના કામોને આગળ ધપાવી રહ્યા છે આ ગામ વિશે ઘણું લખાયું છે પણ હમણાં તાજેતરમાં ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલ કાર્યને ઊંડીને આંખે વળે તેવું છે જેમાં ગામના યુવાનો દ્વારા સંચાલિત શ્રી વીર ફાઉન્ડેશનના યુવાનો દ્વારા ગામમાં આવેલા જાહેર સ્થળો ગામના ગોંદરે બનાવવામાં આવેલ સુધીર વન અને ગામના ગૌરવ સમાન દીના સુધીર સ્પોટ ગ્રાઉન્ડ ખાતે અને વૃક્ષોની સાથે એકસો ત્રણ જેટલા કોનો કાપર્સના વૃક્ષો વાવવામાં આવ્યા હતા જે વૃક્ષોની પૂરતી માવજતથી તે સુંદર અને ઓછા સમયમાં મોટા વૃક્ષો બની ગયા હતા પરંતુ કોન કાપર્ષના વૃક્ષો પર્યાવરણ અને માનવ જીવન માટે નુકસાનકારક હોવાનું તારણ સામે આવતા ગુજરાત વન વિભાગ દ્વારા ગત તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ આ વૃક્ષોનો ઉછેર ન કરવા પરિપત્ર કરાયો હતો જે બાબતે ડરવાણા યુવાનો ભેગા મળી બાળકની જેમ ઉછેરેલા કોનક આપર્ષના વૃક્ષોને ગામમાંથી નીકાળી દેવાનો હૃદય પર પથ્થર મૂકી નિર્ણય લીધો પણ એની સાથે ગામમાં વૃક્ષોની સંખ્યા ઓછી ન થાય એ પણ ધ્યાને રાખ્યું અને પરિપત્રના બીજા દિવસે એટલે કે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના સવારથી ગામમાં આવેલા એકસો ત્રણ જેટલા તોના કાપસના વૃક્ષો નીકાળી દે તે વૃક્ષવાળા સ્થળે મોડી રાત સુધી નવા ટેકોમાં અને પીપળના વૃક્ષો વાવી દીધા હતા અને એક જ દિવસમાં એકસો ત્રણ વૃક્ષો નીકાળી જેની સામે એકસો દસ વૃક્ષો વાવી ગામના યુવાનોએ અનોખો પ્રકૃતિ પ્રેમ ઉજાગર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું તો વિભાગે પણ ડાલવાળા યુવાનોના આ કાર્યની સરાહના કરી હતી